નમસ્કાર દોસ્તો, આજે આજે વિડીયો બનાવું છું તે વિડીયો ડીએમઆઈટી રિપોર્ટ માટે છે. ખાસ કરીને ડીએમઆઈટી રિપોર્ટ છે તે આપણને ક્યાં હેલ્પફુલ થાય છે, એના શું ફાયદા છે, શૈક્ષણિક કારકિર્દી માટે કઈ રીતના ઉપયોગી છે, ઘણી બધી બાબતો છે તેની અંદર આપણે થોડી વાતો કરીશું આપણે એના વિશે. તો સૌથી પહેલા વાત કરું તો ડીએમઆઈટી રિપોર્ટ થી આપણને શું જાણવા મળે, શું ખ્યાલ આવે, ડીએમઆઈટી રિપોર્ટ શું છે, બરોબર? ખરેખર આજે આપણે જોઈએ તો આજના કાળની અંદર આપણે બાળકોના ભવિષ્યને લઈ અને ઘણા બધા ચિંતિત હોય છે, ત્યારે આપણને ખરેખર એની અમુક જન્મજાત બાબતો છે એનો ખ્યાલ હોતો નથી કે બાળક જન્મજાત શું લઈને આવ્યો છે. પછી બાળક ઘણી વખત તણાવમુક્ત અભ્યાસ કઈ રીતના કરે એના વિશે પણ આપણને ચિંતિત હોય છે. સતત ને સતત સ્ટ્રેસમાં બાળક છે તે રહેતો હોય છે, એટલે ખરેખર આવા ઘણા બધા પ્રોબ્લેમ છે તે આપણી સાથે થતા હોય છે. ઘણી બધા પેરેન્ટ્સ છે તેને એવો પ્રશ્ન થતો હોય કે બાળકને 10 અને 12માં પછી શું કરાવવું એમ, બરાબર? આવા ઘણા બધા પ્રશ્નો છે કે 10-12 પછી શું કરાવવું, કયા ફિલ્ડમાં મોકલો, કયા ક્ષેત્રમાં મોકલો, શું કરાવવું, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, બરાબર? આવા ઘણા બધા પ્રશ્નો છે તે થતા હોય. પછી અભ્યાસની પાછળ ઘણા બધા ખોટા ખર્ચ પણ થતા હોય, કારણ કે આપણે એનું ઇનબોર્ન ટેલેન્ટ, જન્મજાત જે વસ્તુ લઈને આવ્યો છે તેની પાછળ ન ખર્ચ કરતા અન્ય ક્ષેત્રમાં જે આપણી અપેક્ષા હોય છે તેના ઉપર આપણે ધ્યાન આપતા હોય છે, પણ ખરેખર બાળકને એમાં રુચિ હોતી નથી હોતી, એટલે તેને લઈ અને આપણે છે તે સતત એને માર્ગદર્શન કરતા રહેતા હોય છે. એટલે ખરેખર આપણે આપણા બાળકનો સ્વભાવ કે એના વ્યક્તિત્વને ઘણી વખત ઓળખતા નથી હોતા. તો આ જે રિપોર્ટ છે તે સેમ આ જ વસ્તુ બતાવે છે કે ડીએમઆઈટી રિપોર્ટથી આપણા બાળકનું નર્ચર કેમ કરવું, એને કઈ દિશામાં મોકલવો, એની જન્મજાત આવડત શું છે, ભગવાને એને શું ટેલેન્ટ આપ્યું છે, કારણ કે દરેક વ્યક્તિને ભગવાને કંઈક ને કંઈક ગિફ્ટ સાથે મોકલ્યો છે આ જગતમાં. ઘણા બાળકો છે તે મેથ્સ ન ફાવતું હોય, ઘણાને સાયન્સમાં રસ ન હોય, ઘણાને સ્પોર્ટમાં ન હોય, ઘણાને મ્યુઝિકમાં રસ નથી પડતો, તો એને કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક એને રસ છે, એને ગમતી વસ્તુ છે, તો એ ક્યાં છે, શું છે, કયા ક્ષેત્રમાં છે તે આ ડીએમઆઈટી રિપોર્ટ છે તે આપણને બતાવે છે. હવે આ ડીએમઆઈટી રિપોર્ટ કઈ રીતના આપણને આઈડેન્ટિફાય કરે છે, કઈ રીતનું એ બતાવે છે, તો ડીએમઆઈટી રિપોર્ટ છે ને આમ જોઈએ તો સાયન્ટિફિકલી એક છે, રિસર્ચના અંતે ઘણા બધા રિસર્ચો થયા એના અંતે એક આ રિપોર્ટ છે તે તૈયાર થયો છે. આમ જોઈએ ને તો ડીએમઆઈટીનું ફૂલ ફોર્મ કરીએ તો ડર્મેટોગ્રાફિક્સ મલ્ટિપલ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ, આવું થાય. ડર્મ મીન્સ કે એક ત્વચા ઉપરનો ટેસ્ટ, ત્વચાનું એમ કે વિજ્ઞાન, જે ચામડીનું વિજ્ઞાન, અને એના ઉપરનું જે આ મલ્ટિપલ કહેવામાં આવે છે ડીએમઆઈટી, એમ મીન્સ કે મલ્ટિપલ કે અલગ અલગ જે ઇન્ટેલિજન્સ, આઈ મીન્સ ઇન્ટેલિજન્સનો ટેસ્ટ, બૌદ્ધિક શક્તિઓનો ટેસ્ટ. ખરેખર આપણે અત્યાર સુધી એક બે જ ઇન્ટેલિજન્સ ઓળખીએ, એમ આઈક્યુ સારું છે અથવા તો મેથ્સ કે સાયન્સમાં સારો હોય તો એને આપણે ઇન્ટેલિજન્સ કહીએ, બૌદ્ધિક છે, બુદ્ધિશાળી છે. પણ હકીકતમાં પ્રોફેસર ડૉક્ટર હાવર્ડ ગાર્ડનર એણે 8 પ્રકારની જે મલ્ટિપલ ઇન્ટેલિજન્સ છે એના બારામાં ઘણી બધી રિસર્ચના અંતે એણે એવું સાબિત કરાવ્યું કે માણસની અંદર 8 પ્રકારની ઇન્ટેલિજન્સ, બૌદ્ધિક શક્તિઓ હોય છે. તો તે બૌદ્ધિક શક્તિઓ છે તે આ રિપોર્ટ છે તે આઈડેન્ટિફાય કરે છે, ખરેખર એને કેમાં રુચિ છે. તો હવે કઈ રીતના આઈડેન્ટિફાય, બ્રેઇનનું મેપિંગ કરવું હોય, બ્રેઇનને જોવું હોય, બ્રેઇનનો રિપોર્ટ કાઢવો છે તો કઈ રીતના કાઢવાનો, તો બ્રેઇન અને ફિંગરપ્રિન્ટ આનું કોર રિલેશન છે. હવે આ કોર રિલેશન આની સાથેનો સંબંધ છે તો એક વૈજ્ઞાનિકપણે સાબિત થયેલું છે. કઈ રીતના, તો કે ડોક્ટરો, ભ્રૂણ વિજ્ઞાન, પછી મનોવિજ્ઞાન અને જીનેટિક, આ બધાની એક ટીમ મળી અને સાથે મળીને એણે એક પ્રેગ્નન્ટ લેડીઝ એની ઉપર એણે ટૂંકમાં અભ્યાસ કર્યો, તો એના ઉપરથી તારણ એવું નીકળ્યું કે ભાઈ જે 13 થી 21 વીક દરમિયાન જે માતાના ગર્ભની અંદર બાળક વિકસતું હોય ત્યારે તેના બ્રેઇન અને ફિંગરપ્રિન્ટનો સેમ ડેવલપ થતું હોય છે, ત્યારે આ 13 થી 21 દરમિયાન, 21 વીક દરમિયાન બ્રેઇન અને ફિંગરપ્રિન્ટ છે બંને ડેવલપ થઈ ગયા હોય છે. અને ત્યારે એવી એ બાબત એક સાબિતી થઈ કે ભાઈ બ્રેઇન અને ફિંગરપ્રિન્ટ એ કોરિલેશન છે. એટલે બ્રેઇનના મેપિંગ કરવું હોય, બ્રેઇનનું માપ કાઢવું હોય
તો ફિંગરપ્રિન્ટના આધારે નીકળે. અને આપણને ખ્યાલ છે કે ભાઈ જગતની અંદર એક સરખી ફિંગરપ્રિન્ટ ધરાવતા લોકો નથી, અને એટલે જ આપણે આધાર કાર્ડ છે ને તે ફિંગરપ્રિન્ટના આધારે નીકળે છે. 800 કરોડનું પોપ્યુલેશન છે આ જગતની અંદર, તો એમાં એક સરખા ફિંગરપ્રિન્ટ કોઈને છે નહીં, કારણ કે ભગવાને અલગ અલગ શક્તિઓ અલગ અલગ ફિંગરપ્રિન્ટ સાથે એની એક ઓળખ છે તેની સાથે આ જગતની અંદર આપણને મોકલા છે. તો મારી અંદર શું છે, મારી અંદર કઈ આવડત છે તે આ રિપોર્ટ બતાવે છે. એટલે આ રિપોર્ટ આમ જોઈએ ને તો કોઈ જ્યોતિષ કે હસ્તરેખા નથી, બરાબર, પણ જન્મજાત ઇનબોર્ન ટેલેન્ટ શું છે ને તે આ રિપોર્ટ બતાવે છે. એટલે આ આમ જોઈએ તો 8 પ્રકારની જે ઇન્ટેલિજન્સ છે, આપણે ઘણી વખતે વાત કરતા હોય કે ભાઈ 8 પ્રકારની ઇન્ટેલિજન્સ કઈ રીતના, કઈ કઈ ઇન્ટેલિજન્સ, તો એમાં જોઈએ તો એક ઇન્ટ્રાપર્સનલ ઇન્ટેલિજન્સ કહીએ, પેલી ઇન્ટેલિજન્સ કે ભાઈ લોકો સાથે હળીમળીને રહેવું, બરાબર, લોકો પીપલ સ્માર્ટ કહેવામાં આવે, લોકોની સાથે હળીમળીને રહેવું. ઘણા લોકો એને લોકોની સાથે હળીમળીને રહેવું ન ગમતું હોય, અને ઘણાને છે તે લોકોની સાથે જ પડીને ગમતું હોય. પછી ઇન્ટ્રાપર્સનલ ઇન્ટેલિજન્સ કે પોતે આધ્યાત્મિક બાબત કેવો છે, પોતાની જાત પ્રત્યે કેટલું સભાન છે કે હું આ જગતની અંદર શા માટે આવ્યો. એમાં આપણે જોઈએ તો સ્વામી વિવેકાનંદ છે, મધર ટેરેસા છે, આ લોકો છે એ જગતની અંદર કંઈક કરવા આવ્યા અને પોતાની જાત પ્રત્યેનો વિચાર કરતા હોય કે હું આ જગતની અંદર શા માટે આવ્યો. ઇન્ટરપર્સનલ એમ આંતરિક જે ઇન્ટેલિજન્સ કહેવાય. પછી ત્રીજી ઇન્ટેલિજન્સ કે મ્યુઝિક સ્માર્ટ કહી શકાય, મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ, કે જેને આ જગતની અંદર એમ કહેવાય કે AR રહેમાન છે, લતા મંગેશકર છે, એને એ સ્પેશિયલ ગોડ ગિફ્ટ સાથે આવ્યા, બધા એવું ન ગાઈ શકે એમ. પછી વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ કે કલ્પના શક્તિ, દૂરનું જોવાનું એમ, આ જે એક ઇન્ટેલિજન્સ છે તે કહી શકાય, ચોથી ઇન્ટેલિજન્સ. પછી પાંચમી ઇન્ટેલિજન્સ છે કે બોડીલી સ્પોર્ટ, એટલે કાઇનેસ્થેટિક ઇન્ટેલિજન્સ કહેવામાં આવે છે, કે સ્પોર્ટ ક્ષેત્રની અંદર મારું કેવું છે, એ ક્ષેત્રની અંદર હું કેવો છું, બરાબર. પછી છઠ્ઠી ઇન્ટેલિજન્સ ભાષાકીય ઇન્ટેલિજન્સ, વર્લ્ડ સ્માર્ટ કહી શકાય ને, કે જે એની પાસે શબ્દ ભંડોળ હોય તે બીજા પાસે ન હોય, જેમ કહેવાય ને કે રવીન્દ્રનાથ ટાગર, બરાબર, અમુક લેખકો છે, કવિ છે, તો એની પાસે જે શબ્દ હોય તે બીજા પાસે ન હોય, કારણ કે એ જન્મજાત હોય છે, બધા એવું લખી ન શકે, બધા પાસે એવું શબ્દ ભંડોળ ન હોય. પછી લોજિક સ્માર્ટ, તો લોજિક સ્માર્ટની અંદર આપણે જોઈએ તો આર્યભટ્ટ, કે જે મેથની અંદર એમ કે મેથ્સ જેનું પાવરફુલ હોય, બરાબર, આ એક ઇન્ટેલિજન્સ આવે. પછી નેચરલિસ્ટ કે જે પ્રકૃતિ પ્રેમી છે, ભગવાને બનાવેલી જે વસ્તુ છે તેની અંદર ખોવાઈ જતો હોય, તેને જે ગમતું હોય તે એમ કહેવાય કે તેને નેચરલિસ્ટ કહેવાય, પ્રકૃતિ પ્રેમી. આવી 8 પ્રકારની ઇન્ટેલિજન્સ છે, તો આ ઇન્ટેલિજન્સમાંથી મારી ઇન્ટેલિજન્સ કઈ છે, મારી જન્મજાત શું છે તેનો વિકાસ કરવો. હવે આ ઇન્ટેલિજન્સ કઈ રીતનો ખ્યાલ આવે, તો કે ભગવાને જે આ બ્રેઇન બનાવ્યું ત્યારે કોઈને અન્યાય નથી કર્યો, કંઈક ને ક્યાંક વધતા ઓછું પ્રમાણમાં આપ્યું છે. આ બ્રેઇનની અંદર એમ જોઈએ ને તો 10 લોબ છે, 10 ટુકડા છે, 5 ડાબી બાજુ અને 5 જમણી બાજુ. હવે આ 10-એ 10 ટુકડાની અંદર ભગવાનને આ જ્યારે પ્રોસેસ થતી હોય છે ન્યુરોન્સની ડિસ્ટ્રીબ્યુશન, ત્યારે અમુક લોબની અંદર ન્યુરોન્સ ઓછા વધતા પ્રમાણમાં જતું હોય છે. એટલે 1200 કરોડનું જે ન્યુરોન્સની વહેંચણી થઈ છે તેમાં જ્યાં ઓછા ન્યુરોન્સ ગયા છે જે લોબની અંદર, ત્યાં એ ટુકડો ઓછો કામ કરે છે, અને જ્યાં વધારે ન્યુરોન્સ ગયા છે તે ટુકડો છે તે શક્તિશાળી બતાવે છે. એટલે આ રિપોર્ટથી એ ખ્યાલ આવે છે કે આપણા બાળકની અંદર શક્તિશાળી ટુકડો કયો છે, શક્તિશાળી ભાગ કયો છે, તો દરેકે દરેક ટુકડાના અલગ અલગ કામ છે તે આપણને ખ્યાલ આવે. અને પહેલાં આપણે જોઈએ તો મહાભારતની વાત કરીએ, તો મહાભારતની અંદર 5 પાંડવોની અંદર જોઈએ તો યુધિષ્ઠિર છે તે શ્રેષ્ઠ, એમ કે ભાલાની અંદર માહિર હતા. પછી આપણે જોઈએ તો ભીમ તે ગદાયુદ્ધની અંદર માહિર હતા, અને અર્જુન છે તે ધનુર્વિદ્યામાં માહિર હતા. એક એક પોતાની આવડત જે જન્મજાત હતી. પછી એના આચાર્ય દ્રોણે એમ ન કીધું ભાઈ અર્જુનને કે તું પણ ભીમ જેવો શ્રેષ્ઠ ગદાધારી દા, કે ભીમને એમ ન કીધું કે ભાઈ તું અર્જુન જેવો શ્રેષ્ઠ બાણાવાળી દા, કારણ કે એની જન્મજાત લઈને આવ્યો, તો એને લઈને જાય ને તો સારું રિઝલ્ટ એને મળી શકે. એટલે ઘણી વખત આપણે આપણા બાળકને શું કરીએ, ડૉક્ટર કે એન્જિનિયર જ બનાવો છે, પણ હકીકતમાં એની અંદર એ છે કે નહીં, બરાબર, તો એ ન હોય છતાંય આપણી અપેક્ષા હોય એટલે બાળકે કરે અને છેલ્લે ફેલ થાય, બરાબર, રિઝલ્ટ આ મળે. ન ગમતું કરે એટલે શું થાય, ગમતું કામ કરે ને એમાં માણસને મજા આવે. એટલે આ રિપોર્ટ છે તે બતાવે કે જન્મજાત વ્યક્તિ શું લઈને આવ્યો છે, પછી એનો વ્યક્તિ વ્યવહાર કેવો છે, કેવું વ્યક્તિ વ્યવહાર છે, પ્રભાવી છે, પ્રભાવશાળી છે, કહ્યા ગુરુ છે કે સ્થિર છે, આવા 4 પ્રકારનો વ્યક્તિ વ્યવહાર હોય છે તે આપણને ખ્યાલ આવે. પછી એના ક્વેશ્ચન આ રિપોર્ટ દ્વારા ખ્યાલ આવે, IQ, EQ, CQ, AQ, 4 ક્વેશ્ચન હોય છે. IQ મીન્સ ઇન્ટેલિજન્સ ક્વેશ્ચન્સ, CQ મીન્સ ક્રિએટિવ ક્વેશ્ચન્સ, AQ મીન્સ એડવર્ટી ક્વેશ્ચન્સ, EQ મીન્સ ઇમોશનલ ક્વેશ્ચન્સ.
ઘણી વખત આપણે આઈક્યુને લઈને ધ્યાનમાં લેતા હોય છે, પણ જે બાકીના 3 ક્વેશ્ચન છે આપણને ખ્યાલ રહેવાનો હોય, એની ક્રિએટિવિટી કેવી છે, સર્જન શક્તિ કેવી છે, એનું લાગણીશીલ કેવો છે, ઇમોશનલ કેવો છે, પછી એની એડવર્સિટી કેવી છે, મતલબ કે પરિસ્થિતિની સામે ઉભા રહેવાની એની તાકાત કેવી છે, તે આપણને આ રિપોર્ટ ઉપરથી ખ્યાલ આવે છે. પછી આપણે જોઈએ તો આ રિપોર્ટથી આપણને એની લર્નિંગ સ્ટાઇલ ખ્યાલ આવે છે કે તે કઈ રીતે શીખી શકે, સારામાં સારું એને શીખવું છે તો કઈ રીતે, કોઈ પણ વ્યક્તિ 3 પ્રકારે શીખી શકે, સાંભળીને, જોઈને અને કરીને, બરોબર. તો એમાં એનું કયું શ્રેષ્ઠ છે, સાંભળીને કરી શકે, જોઈને કરી શકે, શીખી શકે કે પ્રેક્ટિકલ કરીને શીખી શકે, એટલે આ એની લર્નિંગ સ્ટાઇલ છે તે આપણને ખ્યાલ આવે. અને પછી આ રિપોર્ટની અંદર એને કયા ક્ષેત્રમાં મોકલવો, કયા વ્યવસાયમાં મોકલવો, કયા ક્ષેત્ર એના માટે સારું છે તે આપણને ખ્યાલ આવે. શોર્ટની અંદર આપણે જોઈએ તો આ ટાઈપનો રિપોર્ટ આવે છે, જે 32 પેજનો રિપોર્ટ હોય છે, એક એક પેજ ઉપર એની સંપૂર્ણ ડિટેલ હોય છે, અને તેનું 1 કલાક જેવું કાઉન્સેલિંગ કરવામાં આવે છે, રિપોર્ટ આખો સમજાવવામાં આવે છે, એક એક પેજ ઉપર એનું વર્ણન કરેલું હોય છે, તે આપણને ખ્યાલ આવે છે. આ 5-5 ટુકડા બ્રેઇનના છે તેનું આખે આખું અહીંયા વર્ણન આપેલું હોય છે, આ એના લોબ્સના ટુકડાનું વર્ણન હોય છે, આ બ્રેઇનનું આખું મેપિંગ હોય છે, ડૉક્ટર હાવર્ડ ગાર્ડનર વિશે મલ્ટિપલ ઇન્ટેલિજન્સનો સિદ્ધાંત વિશેની હોય છે, પછી એક એક ઇન્ટેલિજન્સ વિશેની સંપૂર્ણ માહિતી હોય છે કે આ ઇન્ટેલિજન્સ એની સારી છે તો એને શું કરાવવું, વધારે ગ્રોથ કરવા માટે એને શું કરાવવું, કેવી એક્ટિવિટી કરાવી, આ એક એક ઇન્ટેલિજન્સ ઉપર એનું એ બધું હોય છે. એના પછી આપણને ઇન્ટેલિજન્સ બધી, પછી એના જે ક્વેશ્ચન કીધા ને આઈક્યુ, ઇક્યુ, સીક્યુ અને એડવર્સિટી ક્વેશ્ચન, આ 4-4 ક્વેશ્ચનમાંથી ક્યુ હાઈ છે અને ક્યુ લો છે તે આપણને આઈડેન્ટિફાય કરે છે. પછી એની જે ગ્રહણશીલ પદ્ધતિઓ હોય છે, પોતાની રીતે શીખી શકે છે, અનુકરણ કરીને શીખી શકે, રિવર્સ વિચારક છે કે ચિંતનશીલ છે, આ 4 સ્ટાઇલમાંથી એનું સૌથી વધારે ક્યુ છે તે આપણને ખ્યાલ આવે. પછી એની શિક્ષણ શૈલી કેવી છે, તો કે ઓડિટરી છે, વિઝ્યુઅલ છે કે કાઇનેસ્થેટિક છે, સાંભળીને, કરીને કે જોઈને કઈ રીતે શીખે, તે એની પછી ટીપ આપી હોય છે, એક એક ટીપ્સ આપેલી છે કે ભાઈ સાંભળીને શીખી શકે છે તો એને આગળ કઈ રીતે વધારે એમાં એનો વિકાસ કરવો, તે બાબતો આપી હોય છે. પછી એની કેરિયર અને કારકિર્દીના પસંદ આપી હોય છે કે જે આમાં સંગીત છે તો એની અંદર 3 સ્ટાર છે, જેમાં 5 સ્ટાર હોય તે ક્ષેત્ર એના માટે સારું હોય, એના વ્યવસાય આપેલા હોય, વિષય આપેલા છે, પછી એક એક વિષયો અને એક એક વિસ્તારથી આપેલું હોય છે, જ્યાં જ્યાં 2 સ્ટાર છે, 3 સ્ટાર છે, 1 સ્ટાર છે, આ અહીંયા 4 સ્ટાર છે તો જવાય, બરાબર. એટલે આવી રીતના જ્યાં 5 સ્ટાર છે તે એક એક ક્ષેત્ર પસંદ આપણે કરી શકીએ. એટલે આવી રીતનો આ એક DMIT રિપોર્ટ છે, તે બાળકનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે એક સારી વાત છે. એટલે આ રિપોર્ટ છે તે ખાસ કરીને બધા જ કરી શકે એવું નથી, કોઈ પણ ઉંમરના વ્યક્તિ છે તે આ રિપોર્ટ કરાવી શકે, કારણ કે આનો કોઈ ઉંમર સાથે સંબંધ નથી. આંગળીની ફિંગરપ્રિન્ટ છે તે ક્યારેય બદલવાની નથી, એ જન્મજાત છે. એટલે 3 વર્ષના બાળકથી લઈ અને 100 વર્ષના વ્યક્તિ સુધી આ રિપોર્ટ છે તે કરાવી શકે અને બધી જ ક્ષેત્રમાં એને અનુકૂળ આવી શકે, કારણ કે દાંપત્ય જીવન પણ જો જોવું હોય તો એકબીજાને જન્મજાત બાબતો છે તે જોવી હોય તો પણ આ DMIT રિપોર્ટથી આપણને ખ્યાલ આવે. યુવાનને પણ કઈ દિશામાં જવું, કઈ કેરિયર સિલેક્શન કરવું, કઈ કારકિર્દીમાં શું કરવું, કઈ બાબતથી એને મૂંઝવણ છે, તે બધી બાબતો છે તે આમાં ખ્યાલ આવે. અને માની લો કે 3 વર્ષથી લઈને આપણે કોઈ પણ વર્ષ ઉંમર સુધીના વ્યક્તિનો આ DMIT રિપોર્ટ થાય છે. બસ, થેન્ક યુ.